નમસ્કાર ધ વિજય ક્લાસ એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં સર્વ મિત્રોનું સ્વાગત છે મિત્રો નેશનલ હેલ્થ મિશન પ્રોગ્રામ અંતર્ગત વલસાડ ખાતે આરોગ્ય શાખામાં ભરતીની નોટિફિકેશન જાહેર કરવામાં આવેલ છે નેશનલ હેલ્થ મિશન અંતર્ગત આરોગ્ય શાખા વલસાડ ખાતે સ્ટાફ નર્સ એ એન મિડવાઇફરી ફાર્માસિસ્ટની જગ્યા માટે નવી ભરતીની નોટિફિકેશન જાહેર કરવામાં આવેલ છે આ વિડીયોમાં આપણે આ ભરતીને લગતી સંપૂર્ણ તમામ પ્રકારની જાણકારી મેળવીશું આ ભરતીને લગતા જે પણ ક્રાઇટેરિયા છે તમામ ક્રાઇટેરિયા વિશે વાત કરીશું જેમ કે શૈક્ષણિક લાયકાત પગાર ધોરણ ઉંમર મર્યાદા અરજી કરવાની લાસ્ટ ડેટ આ ઓફિશિયલ ભરતીની પીડીએફ કઈ રીતે ડાઉનલોડ કરવી વગેરે તમામ પ્રકારની જાણકારી આપણે આ વિડીયોમાં જોઈશું તો મિત્રો વિડીયો અંત સુધી જોવો અતિ આવશ્યક છે તો જ તમારા આ ભરતીને લગતા જે પણ ડાઉટ અને પ્રશ્નો હશે તે ક્લિયર થઈ રહેશે તો મિત્રો આ ભરતીની અન્ય માહિતી જોઈએ એ પહેલા મેળવવા માટે ધીજે ક્લાસ ટેલિગ્રામ ચેનલને પણ જોઈન કરી લેજો ત્યાં પણ તમને સરકારી ભરતીને સંબંધિત તમામ પ્રકારની જાણકારી મળી રહેશે જે પણ સરકારી ભરતીની નોટિફિકેશન આવે છે તેની તમે ઓફિસિયલ પીડીએફ પણ ટેલિગ્રામમાં જઈને ડાઉનલોડ કરી શકો છો ટેલિગ્રામ ચેનલનું નામ છે ધ વિજય ક્લાસ જેને ડિસ્ક્રિપ્શનમાં લિંક આપવામાં આવેલ છે ત્યાંથી તમે ટેલિગ્રામ ચેનલને જોઈન કરી શકો છો તમે જોઈ શકો છો આ ભરતીની આ ઓફિશિયલ જાહેરાત છે નેશનલ હેલ્થ મિશન કાર્યક્રમ અંતર્ગત આરોગ્ય શાખા વલસાડ ખાતે પીએચસી યુપીએચસી ખાતે તંદન હંગામી અગિયાર માસના કરાર આધારિત આ ભરતી બહાર પાડવામાં આવેલ છે તેમાં પ્રથમ પોસ્ટ છે નર્સ પ્રેક્ટિશનર ઇન મિડવાઇફરી

ઇન્ડિયન કાઉન્સિલની માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી ડિપ્લોમા ઇન જનરલ નર્સિંગ ઇન મિડવાઇફરીનો કોર્સ કરેલ હોવો જોઈએ ત્યાર પછી ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલની માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી નર્સ પ્રેક્ટિશનર ઇન મિડવાઇફરીનો કોર્સ કરેલ હોવો જોઈએ ત્યાર પછી આગળની લાયકાત બેઝિક કોમ્પ્યુટરનું જ્ઞાન ધરાવતા હોવો જોઈએ અને ગુજરાત નર્સિંગ કાઉન્સિલ બોર્ડમાં રજિસ્ટ્રેશન કરેલ હોવું જોઈએ નર્સ પ્રેક્ટિશનર ઇન મિડ વાઇફરીની ઉંમર મર્યાદા ચાલીસ વર્ષથી વધુ ન હોવી જોઈએ એ લિમિટ ચાલીસ વર્ષની રાખવામાં આવેલ છે આટલી ઉંમર સુધી તમે આ ભરતીમાં અરજી કરી શકશો અને આ મુજબની લાયકાત ધરાવતા હોવા જોઈએ તો તમે આ ભરતી માટે અરજી કરી શકશો ત્યાર પછી આગળની પોસ્ટ સ્ટાફ નર્સની છે સ્ટાફ નર્સની ટોટલ બે ખાલી જગ્યા છે સ્ટાફ નર્સને માસિક ફિક્સ પગાર દર મહિને તેર હજાર ચૂકવવામાં આવશે સ્ટાફ નર્સની શૈક્ષણિક લાયકાત બીએસસી નર્સિંગ જીએનએમ નર્સિંગ કોર્સ કરેલ હોવો જોઈએ અને ગુજરાત બી નર્સિંગ જીએનએમ નર્સિંગ કાઉન્સિલમાં રજિસ્ટ્રેશન થયેલું હોવું જોઈએ બેઝિક કોમ્પ્યુટરનો કોર્સ પાસ કરેલ હોવ જોઈએ અને ઉંમર પિસ્તાલીસ વર્ષથી વધુ ન હોવી જોઈએ તો આ શૈક્ષણિક લાયકાત છે બીએસસી નર્સિંગ અથવા તો જીએનએમ નર્સિંગનો કોર્સ કરેલ હોવો જોઈએ ગુજરાત બી નર્સિંગ અથવા તો જીએનએમ નર્સિંગ કાઉન્સિલમાં રજીસ્ટ્રેશન થયેલું હોવું જોઈએ અને

એફએડબલ્યુ અથવા એ એન પાસ કરેલ નર્સિંગ કોર્સ ગુજરાત નર્સિંગ કાઉન્સિલમાં રજીસ્ટ્રેશન થયેલું હોવું ફરજિયાત રહેશે અને ઉંમર ચાલીસ વર્ષથી વધુ ન હોવી જોઈએ તો આ લાયકા છે ગુજરાત નર્સિંગ કાઉન્સિલ માન્ય સંસ્થામાંથી એફએ ડબલ્યુનો કોર્સ અથવા તો એનએમ પાસ કરેલ હોવું જોઈએ અને નર્સિંગ કોર્સ ગુજરાત નર્સિંગ કાઉન્સિલમાં રજીસ્ટ્રેશન કરેલ હોવું જોઈએ ઉંમર મર્યાદા ચાલીસ વર્ષથી વધુ ન હોવી જોઈએ

ફાર્મસીની પોસ્ટ માટે બી ફાર્માની ડિગ્રી ધરાવતા હોવો જોઈએ તથા ગુજરાત ફાર્મસી કાઉન્સિલમાં રજીસ્ટ્રેશન થયેલું હોવું જોઈએ અને કોમ્પ્યુટર સર્ટિફિકેટ તેમજ બેઝિક નોલેજ ધરાવતા હોવા જોઈએ ઉંમર મર્યાદા ચાલીસ વર્ષથી વધુ ન હોવી જોઈએ એટલે કે એજ લિમિટ ચાલીસ વર્ષની રાખવામાં આવેલ છે આ ભરતી માટેની કેટલીક શરતો છે પ્રથમ શરત દરેક ડિગ્રી સરકાર માન્ય યુનિવર્સિટી ઇન્સ્ટિટ્યૂટમાંથી કરેલ હોવી જોઈએ ત્યાર પછી ઉક્ત કેડર માટે બીજી કોમ્પ્યુટર જ્ઞાન સર્ટિફિકેટ ફરજિયાત છે ઉમેદવારના મેરિટને અગ્રતા આપવામાં આવશે એટલે કે આ ભરતીમાં મેરિટ આધારે સિલેક્શન કરવામાં આવશે અરજી સાથે તાજેતરના ફોટા શૈક્ષણિક લાયકાત ઉંમર અનુભવના દરેક ઓરિજિનલ સર્ટિફિકેટ અને જરૂરી પ્રમાણપત્રો ખરી નકલ સાથે જોડવાના રહેશે ભરતી અંગેના અંતિમ નિર્ણય પસંદગી સમિતિ વલસાડને અબાધિત રહેશે ઉમેદવાર ભારત દેશનો નાગરિક હોવો જોઈએ અને ગુજરાતી હિન્દી અંગ્રેજી ભાષાનું જ્ઞાન ધરાવતો હોવો જોઈએ તો આ ખૂબ જ અગત્યની શરતો છે ઈમેલ દ્વારા આ મિત્રો તમારે અરજી કરવાની રહેશે ઈમેલ દ્વારા અરજી કરવાની છેલ્લી તારીખ અગિયાર એક બે હજાર એકવીસ સુધીમાં ઈમેલ મારફતે તમારે અરજી મોકલવાની રહેશે અરજી મોકલવાનો ઈમેલ છે ડીયુએચયુ ડોટ રિક્વાયરમેન્ટ એટ જીમેલ ડોટ કોમ પર તમારે તમારી શૈક્ષણિક લાયકાત મુજબ આ ઈમેલ દ્વારા તમારા ડોક્યુમેન્ટ સાથે જોઈન્ટ કરીને આ ઈમેલ દ્વારા કરીને તમારે અરજી મોકલવાની મોકલવાની રહેશે રહેશે તો આ આ ઈમેલ ઈમેલ છે પર તમારે અરજી અરજી સુધી તમે કરી શકો છો મિત્રો આ ભરતી અગિયાર માસના કરાર આધારિત ભરતી છે એ પણ ખાસ યાદ રાખજો તો આશા રાખું છું કે તમને વિડીયો પસંદ પડ્યો છે વિડીયો પસંદ પડ્યો તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને આ ઓફિશિયલ જાહેરાત તમને આ પીડીએફ સ્વરૂપે અમારી ટેલિગ્રામ ચેનલમાં મળી રહેશે ટેલિગ્રામ ચેનલની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવી છે ત્યાંથી તમે આ પીડીએફ ડાઉનલોડ કરી શકો છો થેન્ક યુ